श्री हरिं परमानंदं उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहं। प्रभुर्नंद कुमारो मे स्वामिनी वृषभानुजा, कृतार्थोऽहं 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 न संशय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री राधा कृष्ण भगवान की जय। खोड़ियार मात की जय। सदगुरु भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। मुकर मुका में समस्त अबोटी ब्रह्म समाजना श्रेयार्थे अने एनी साथे साथे आ विस्तारना भाईओना कल्याण माटे श्री धारवारी खुडल ट्रस्ट मंडल द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञनी व्यासपीठ पर विराजित अपना सबना वंदनीय व्यास स्वरूप पूज्य दिलीप भाई शास्त्री जी, वंदनीय विप्रबंध वाला संगीतकारों, सब आयोजक मित्रों ने आप सब भगवत कथा श्रवण माटे पधारेला श्रोता भाई बहनों, माणस जे खाए अने पीए एनाथी अनु शरीर बने, शरीर टके, शरीर वृद्धि पामे, शरीर नो बांधो अणहार आ बधु केवू हशे ए मां बाप ना आधारे जे माता पिता ना अपने संतान छीए एने आधारे नक्की थाय। ए शरीर नी वृद्धि आपणे जे आहार लईए छीए एनाथी थाय, पण माणसना जे विचारो छे, जे संस्कारो छे, एना चारित्र्यनुं जे घडतर थाय छे ए सौथी अगत्यनुं छे। अने ए घडतर करनार कोण? ज्यांथी आपणने संस्कार मळे एवी चार प्रतिष्ठित संस्कार पीठो छे, एमां पहेली पीठ एटले मानी कूक। माना गर्ભમાં હોય બાળક ત્યાંથી જ સંસ્કાર લઈને આવે। બાળક એટલે માતાના વિચાર અને પિતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ। બાળક જ્યારે પેટમાં હોય ત્યારે માના વિચારો કેવા છે એ બહુ અગત્યનું છે। પ્રહલાદ જેવો ભગવત ભક્ત, હિરણ્યકશિપુ જેવા દૈત્યને ત્યાં પાકે, બાપ એનો દૈત્ય છે, દિતિનો પુત્ર છે, અને એવા દૈત્ય બાપને ત્યાં ભગવાનનો પરમ ભક્ત પ્રહલાદ પાકે, એનું કારણ માતાના વિચાર। પ્રહલાદજી જ્યારે પેટમાં હતા ત્યારે દેવઋષિ નારદ સાથે સત્સંગ થયો છે, કથા બહુ સાંભળી પ્રહલાદની માએ। અને નારદજી જેવા ભક્તિ માર્ગના આચાર્ય દેવઋષિના મુખે ભગવાનની કથા સાંભળી અને પરિણામે પ્રહલાદ માના ઉદરમાંથી સંસ્કાર લઈને આવ્યા। બાળકોને પાઠશાળામાં ભણતી વખતે જે ઉપદેશ કરી શકે, કૌમારમ આચરિત પ્રાજ્ઞઃ ધર્માન ભાગવતાનિહ, કે મિત્રો સંન્યાસ ભલે ચોથો આશ્રમ હોય, જીવનના છેલ્લા ભાગમાં માણસ લે,
બાકી સાધુ થવાની બહુ ઉતાવળ કરવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે સાધુ થવા કરતાં. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને પછી સંન્યાસ જીવનના છેલ્લા વર્ષોમાં. પણ ભગવાનની ભક્તિનો પ્રારંભ તો કુમારાવસ્થાથી જ થવો જોઈએ. બાળક થોડું થોડું સમજણું થાય ત્યારથી ભગવાનની ભક્તિનો પ્રારંભ થવો જોઈએ. ધ્રુવજી નાનકડા બાળક છે અને ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાન એને પ્રસન્ન થયા, એ કથામાં તમે સાંભળ્યું. પ્રહલાદ આ જ વાત પાઠશાળામાં પોતાના સહાધ્યાયીઓને સમજાવે છે. છોકરાઓને એમ થાય છે કે પ્રહલાદ અમારી ઉંમરના અને આટલું બધું જ્ઞાન એનામાં આવ્યું ક્યાંથી? એ જ્ઞાન આવ્યું છે માના ઉદરમાં હતા ત્યાંથી. હવે સત્યયુગની વાત, ત્યાંથી લઈને કળિયુગ સુધી પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી, ધણણણ ડુંગરા ડોલે ને શિવાજીને નિદ્રા ના આવે, જીજાબાઈ અને એની કુખે અવતરેલા શિવાજી જેણે હિન્દુત્વની રક્ષા કાજે કેટલું મોટું યોગદાન કર્યું. એટલે માતાના કુખમાંથી જે કુખે અવતર્યા એ કુખમાંથી આપણામાં સંસ્કાર આવે. પછી કુખમાં દીકરો હોય કે દીકરી, એટલે માના પેટમાં હોય ત્યારથી, પછી માં દૂધ પીવડાવે, ધાવ જઈ રે મારા બાળ ધાવી લે જે ખૂબ ધ્રપીને, આજ રહેશે નહીં રણ ઘેલુડા, ખાવા મુઠી ધાનની વેળા. જ્યારે ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધે ચડવાની વાત આવશે ત્યારે ખાવા મુઠી ધાનની વેળા નહીં રહે. આમ પોતાના દૂધની હારોહાર સંસ્કાર પાતી હતી માતાઓ. અને એટલા માટે જ કોઈએ કહ્યું કે માતા એટલે વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી. માનો ખોળો એ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. એટલે પહેલી સંસ્કારપીઠ એટલે આપણી માં. હમણાં ગઈકાલે કે બે દિવસ પહેલાં જ વર્લ્ડ મધર્સ ડે ગયો, વિશ્વ માતૃ દિવસ. આપણે ત્યાં તો રોજ માતા પિતાને પગે લાગવાનું અને એના પ્રત્યે ઋણ પ્રગટ કરવાનું, આદર વ્યક્ત કરવાનું આપણને શીખવાડવામાં આવ્યું છે રામાયણ કાળથી. રામાદિવત વર્તિતવ્યમ. તો રામ શું કરતા હતા કે પ્રાતકાલ ઉઠીકે રઘુનાથા, માતુ પિતા ગુરના વહિમાથા. રોજ સવારે ઉઠીને ભગવાન રામ બાલ્યાવસ્થામાં છે ત્યારથી માતા પિતા અને ગુરુને પ્રણામ કરે છે. છોકરાઓ પગે લાગે ખાલી બેહતા વર્ષને દાડે અને પગે લાગીને પછી હાથ ધરીને ઉભા રહે, એટલે એના પગે લાગવાનો પાછો ચાર્જ થાય તે દિવસે, એવું નહીં. પણ આ રોજનો નિયમ, આ સંસ્કાર કે માતા પિતા, અને મેં મારવાડી સમાજમાં આ જોયું છે, રોજ સવારના જ્યારે પહેલાં મા બાપને મળવાનું થાય એટલે પહેલાં માતા પિતાને વંદન કરવાના, ગુરુને વંદન કરવાના. આ બધા સંસ્કાર માતાના ખોળામાંથી, માતાના પેટમાંથી આવે, એ પહેલી સંસ્કારપીઠ. બીજી સંસ્કારપીઠ એટલે બાપનું કુળ, માની કુખ અને બાપનું કુળ. પરિવાર જે છે, આપણું જે ખાનદાન છે, ત્યાંથી સંસ્કાર આવે. એટલે પિતાનું ચારિત્ર્ય, પિતા પામવાના વિચારો કરે છે કે પડાવી લેવાના, એનું ચારિત્ર કેવું છે? હરામનું ખાવાની પાછળ દોટ મૂકે છે કે પરસેવાનો રોટલો ખાવાનો એનો આગ્રહ છે? એ જે ખાનદાન, એ જે કુટુંબના સંસ્કાર છે એ બાળકમાં આવે. આ શું કામ કહું છું? છોકરાઓ બગડી જાય એટલે છોકરાઓને જ ખાલી એનો વાંક નહીં કાઢતા, પાક જેવો થાય એમાં જમીન
કઈ પાણી ક્યું, હવા પાણી જમીન આ બધાનો ફાળો હોય છે. એટલે માતાની કુખ, બાપનું કુળ એ બીજી સંસ્કારપીઠ, ત્રીજી સંસ્કારપીઠ એટલે ગુરુકુળ. આપણી અત્યારની ભાષામાં કહીએ તો સ્કૂલ, શાળાઓ, કોલેજો, ત્યાં કયા પ્રકારનું શિક્ષણ અપાય છે, વિચારો એનાથી કેળવાય. સ્કૂલોમાં કોલેજોમાં માત્ર પેટ ભરવા માટેની વિદ્યા શીખવાડવામાં આવે, માત્ર ઉદર કરી વિદ્યા શીખવાડવામાં આવે, જીવિકા આજીવિકા કેવી રીતે પ્રાપ્ત કરવી, કેવી રીતે કમાવી એ શીખવાડવામાં આવે, પણ જીવન કેવી રીતે જીવવું અથવા તો જીવનનો આશય શું છે એ વિશે કોઈ વાત કરવામાં ના આવે. અત્યારે અનફોર્ચ્યુનેટલી માત્ર શાળા અને કોલેજોમાં આ જ રહ્યું છે. આપણે આઝાદ થયા, સારી વાત છે, આઝાદ થયા પછી થોડા વર્ષો ચાલ્યું, પણ હવે આ જે સેક્યુલરિઝમનું નાટક ચાલ્યું છે, સેક્યુલરિઝમ ખોટું નથી, સેક્યુલરિઝમનું જે નાટક ચાલ્યું છે એની વાત કરું છું. અને પરિણામે ગ ગણપતિનો ગ એવું ભણાવવામાં તે ક્યાંક સાંપ્રદાયિકતા અડી આવી જાય છે. સમારોહની અંદર આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરીએ તો ઘણે બધી જગ્યાએ સરકારી સમારોહ હોય એમાં ઘણા વાંધો ઉઠાવે કે આ તો હિન્દુ પરંપરા છે. એટલે ભાઈ, અગ્નિની જરૂર હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, બધાને જરૂર પડે છે. હવને રોટલા ખાવા હોય તો અગ્નિની જરૂર પડવાની છે. હિન્દુઓનો જે સૂર્ય છે એ જ મુસલમાનોનો આફતાબ છે, અને સૂર્ય કોઈ ભેદ નથી કરતો પ્રકાશ આપવામાં, અગ્નિ કોઈ ભેદ નથી કરતો, વરસતા વાદળા એ પાણી વરસાવે એમાં કોઈ ભેદ નથી થતો, તો આપણે કારણ વગરના ભેદું કામ કરીએ છીએ. ક કલમનો ક અને પછી ગ ગણપતિનો ગ હતો કે હાથમાં કલમ લીધા પછી ભણતરની શરૂઆત કરે, સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. આવું ગણપતિને વંદન કરતી વખતે બ્રાહ્મણો બોલે. વિદ્યાના આરંભમાં ગણેશનું સ્મરણ થવું જોઈએ, વિવાહાદિ મંગલ કાર્યોમાં પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશ દુંદાળા અને મોટી પાંદાળા. બહેનો લગ્ન ગીતની શરૂઆત જ ત્યાંથી કરે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા, તમે ઘરમાં પ્રવેશ કરો કે ગામમાં પ્રવેશ કરો, તમે ઘરેથી બહાર નીકળો, ક્યાંક બહાર જવા માટે ગણપતિનું સ્મરણ કરીને નીકળો, ગૃહ પ્રવેશ કરવાનો હોય તો પણ, અને એ ઘરથી ક્યાંક બહાર ગામત્રે જવાનું હોય તો પણ ગણેશનું સ્મરણ કરીને નીકળો. સંગ્રામે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરવાની વાત આવે ત્યાં પહેલા ગણપતિનું સ્મરણ કરો. ઓર સંકટે ચૈવ, સંકટ કંઈ આવ્યું હોય ત્યારે ગણેશનું સ્મરણ કરો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અને એટલા માટે છોકરાને નિશાળે બેસાડો એટલે હાથમાં પહેલા પાટીને પેન કલમ લેખા દેવામાં આવે, ક કલમનો ક. કેમ કક્કા બારખડીની શરૂઆત? છત્રીના છ થી ચકલીના છ થી નથી થતી, કલમના ક થી જ શું કામ? કારણ કે શરૂઆત જ થાય હાથમાં કલમ ઉઠાવવાથી ભણવાની. પાટી એના ખોળામાં મૂકી એના હાથમાં વતરણું આપી અને માસ્તર એનો હાથ પકડી અને એ કડે એક એમ લખવા
લખાવતા અને પછી એને કે બેટા હવે આને ઘૂંટ અને એકડા ઘૂંટવાના આવતા હતા ઘૂંટાતો જાય ને પાકો થતો જાય એટલે પહેલા હાથમાં કલમ લેવાની માટે કલમ નો ક અને પછી લખવાની શરૂઆત કરો તો ગ ગણપતિ નો ગ ખ ખડિયાનો ખ કારણ કે કલમ જૂના જમાનામાં તો એમાં પછી ખડિયામાં બોળવી પડતી એ બોળાઈને તૈયાર થઈ ગઈ એટલે લખવાનું ચાલુ થયું તો સૌથી પહેલાં વહેલા ગ ગણપતિનો ગ અને પછી હવે નિશાળે બેઠા છીએ ભણવા એટલે ઘ ઘડિયાળનો ઘ ટાઈમે નિશાળે જવાનું 10 મિનિટ મોડો પડે તો માસ્તર અંગૂઠા પકડાવે એટલે ઘડિયાળને કાંટે એને ચાલતા શીખવાડવાનું આવી રીતે કક્કા બધા ગોઠવાણા એટલે ગુરુકુળમાંથી નિશાળમાંથી આપણી શિક્ષણ સંસ્થાઓમાંથી સંસ્કાર આવે પ્રાચીન કાળમાં કૃષ્ણ ભગવાન સુદામા બલભદ્રજી આ બધા ઉજ્જૈનમાં સાંદિપની ઋષિના આશ્રમમાં ભણતા હતા તો બે વિભાગ હતા અત્યારે જેમ આર્ટ્સ ને કોમર્સ ને સાયન્સ ને અલગ અલગ ફેકલ્ટીઝ હોય છે એમ એ વખતમાં બે વિભાગ હતા વિદ્યા વિભાગ અને કલા વિભાગ કલા વિભાગમાં આજીવિકા કેમ મેળવવી કેમ કમાવવું નીતિપૂર્વક કેમ કમાવવું એ પણ એક કળા છે અને વિદ્યા વિભાગમાં જીવનને લગતી વાતો સા વિદ્યા યા વિમુક્તયે જે તમને ભાવબંધનમાંથી મુક્ત કરે એ વિદ્યા એટલે આવા ગુરુકુળો એમાંથી આવે સંસ્કાર એમાંથી આવે હારા વિચાર એ ત્રીજી સંસ્કાર પીઠ માતાની કુખ બાપનું કુળ પછી ગુરુકુળ અને પછી જે કંઈ બાકી રહી જાય તો ચોથી સંસ્કાર પીઠ એટલે વ્યાસપીઠ એટલા માટે ગામે ગામ કથાઓ થાય છે આ ત્રણ સંસ્કાર પીઠથી જે કંઈ મળ્યું હોય એમાં કંઈ ખામી રહી ગઈ હોય એ ખામીને દૂર કરવા માટે અને અનેક ખૂબીઓથી તમને ભરવા માટે વ્યાસ ભગવાને કૃપા કરીને જે પીઠ બનાવી એનું નામ વ્યાસપીઠ અને એટલા માટે કથાઓનું આયોજન થતું રહે છે અને એમાં ચૈત્ર વૈશાખ હોય આપણી પાસે પણ સમય હોય ખેતર ખેડાઈ ગયા હોય અને મેં આવે એની વાટ જોતા હોય એની વચમાં જે સમય મળે એમાં લાભ લઈ લેવાનો શ્રીમદ ભાગવતની કથા આ જ્ઞાન યજ્ઞ એ તો એક અવસર એવો છે કે એમાં વ્યાસ ભગવાને કહ્યું કે ક્ષણોત્રય વસ દુર્લભ સાથે 7 દિવસ કથા ન સાંભળો તો કદાચ એક દિવસ માટે પણ ના અવકાશ કદાચિત ચેત દિન માત્રમ તથાપિ તુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રય વસ દુર્લભ આપ સૌ આ ભાગવત સપ્તાહની અંદર આનંદ લઈ રહ્યા છો અને અબોટી બ્રહ્મ સમાજ સાંદિપનીમાં પણ ઘણા અબોટી બ્રહ્મ સમાજના છોકરાઓ ભણીને ઋષિકુમારો તૈયાર થયા છે પોતપોતાના ક્ષેત્રમાં કાર્યમાં કામે લાગ્યા છે ઘણા કથાકારો પણ થયા છે મારો ખૂબ રાજીપો પૂજ્ય શાસ્ત્રીજીના મુખ્ય કથા સાંભળવાનો અથવા તો કથામાં હાજરી આપવાનું એમણે જેમ યાદ દેવડાવ્યું એમ આ 4થી 5મી વાર થયું છે એનો આનંદ છે વધારે તો સાંભળવાનો અવકાશ નથી અત્યારે અન્યત્ર પણ કથામાં વ્યાસપીઠને વંદન કરવા જવાનું છે પણ આવતા આવતા તે જે કાનમાં થોડા ભગવાનના નામના સંકીર્તનના શબ્દો પડ્યા એકવાર પણ જો ભગવાનનું નામ હોઠથી નહીં હૈયાથી બોલાઈ જાય તો અનેકાનેક યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાનના નામમાં એવી તાકાત છે કારણ કે નામ છે એ બધા જ શાસ્ત્રોનો સાર છે અબોટી બ્રહ્મ સમાજની વાત આવે છે ત્યારે મને નામ બહુ ગમે છે અબોટી આમ અટાણે બધું બોટાઈ જ ગયું છે વિચારો બોટાઈ ગયા ભાવના બોટાઈ ગઈ વ્યવહાર બોટાઈ ગયો અમુક પાણી હોય ને તો માણ કે એ ભાઈ એ નહીં એ નહીં પીતા કેમ કૂતરું બોટી ગયું આ ખીર તો કે હવે ખીર ખવાય એવી નથી રહી કેમ બિલાડીએ મોઢું નાખ્યું બોટાઈ ગઈ
પણ જે સમાજ અબોટ રહ્યો હોય, અણિશુદ્ધ રહ્યો હોય, એ અબોટી સમાજ. અને એનું કારણ કે અબોટી સમાજના અમારા ભાઈઓ બધા ખેતીવાડીમાં ઘણા છે જાજા, અને સૌથી ઉત્તમ ખેતી, વેપાર ને નોકરી, આ ત્રણથી પેટીઓ રળવાનું, એમાં સૌથી ઉત્તમ છે ખેતી. ભલે કદાચ એટલા રૂપિયા ન મળતા હોય, પણ તોય સાવ શુદ્ધ જો આવક હોય તો એ ખેતીની છે. તમે હમણાં હમણાં ખેતીમાં જે વાવો છો એ એટલું બધું શુદ્ધ હવે નથી રહ્યું, કારણ કે જે કેમિકલ ફર્ટિલાઇઝર અને જંતુનાશકો વધારે પડતા વાપરીએ છીએ, એટલે આપણે અન્ન જે અમૃત છે, ઔષધ છે, એને આપણે હવે ઝેર બનાવવા માંડ્યા. ધીમે ધીમે હવે પાછા આપણે ગુજરાત સરકાર પણ અને આપણા અત્યારના રાજ્યપાલ શ્રી દેવવ્રતજી એ પણ ઓર્ગેનિક ખેતી ઉપર, જૈવિક ખેતી ઉપર પાછા સૌને લઈ જઈ રહ્યા છે. પણ ખેતી એ ઉત્તમ, અને એટલા માટે સરકાર પણ ખેતીની આવક ઉપર કોઈ ટેક્સ લેતી નથી, કારણ કે હવના પેટ ભરવાનું ઉત્તમોત્તમ કામ અને પરસેવો પાડીને કમાવાની વાત એ આ ખેતીમાં છે. અબોટી બ્રહ્મ સમાજના ભાઈઓ બહુ મોટે પાયે એમાં પણ છે, અને એ સિવાય હવે બીજા વ્યવસાયોમાં પણ, કુરિયર સર્વિસ ઇત્યાદિમાં પણ ખૂબ નામ કમાણા છે. એટલે આ અબોટી સમાજ ભાગવતની કૃપાથી, ભાગવતજીના વ્યાસજીના આશીર્વાદથી આ વિચારો આપણા બોટાઈ ન જાય, ઉત્તમ વિચારો છે. આપણી ભાવના બોટાઈ ન જાય, ઉત્તમ ભાવના છે કોકને માટે ઘસાઈ છૂટવાની. આપણા વિચારો, આપણી ભાવના, આપણો વ્યવહાર એ અબોટ રહે, એવો ને એવો શુદ્ધ રહે, અને એવો શુદ્ધ રહે કે આપણે ભગવાનને એનો ભોગ લગાવી શકીએ અને પછી પ્રસાદના રૂપમાં બધાને એનું વિતરણ કરી શકીએ. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા અહીંયા આવી અને વ્યાસપીઠને વંદન કરી શક્યો એ મારી જાતને પણ હું ધન્ય સમજું છું. આપ સૌને ખૂબ ખૂબ પ્રણામ. સમયે સમયે હરિમંદિરમાં દર્શન માટે આવતા રહો છો. આમાં મંજુબેનને હું જોઉં છું, એ બધા બહેનો તો લગભગ બધા જ ઉત્સવોમાં મોકરથી નોરતા કરવા માટે પણ કેટલા મોટો સમાજ આવે છે, ઘણા બધા બહેનો આવે છે. ઠાકોરજી તમારા સૌની ધર્મશ્રદ્ધાને એવી ને એવી મજબૂત રાખે પ્રભુને પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.